પુરુષોત્તમ શ્રી ગુણાદિતંદ સ્વામી મહારાજની જય શ્રી ભગતજી મહારાજની જય શ્રી શાસ્ત્રીજી મહારાજની જય શ્રી યોગીજી મહારાજની જય શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય દિલ્હી અક્ષરધામ મહોત્સવની જય છેલ્લે બપોરના પ્રવચનમાં આપણે શ્રીજી મહારાજ એ સર્વોપરી ભગવાન છે એ સમજવાની અનિવાર્યતા અને કેવી રીતે સર્વોપરી છે એની થોડીક વાત આપણે સમજેલા શ્રીજી મહા ઉપર ભગવાન છે એ સમજવી કોઈ બુદ્ધિનો વિષય નથી પરંતુ એ શાસ્ત્રોના આધારે સમજી શકાય ભગવાનની વાત એ બુદ્ધિથી પરની વાત છે ઇન્દ્રિય અંતઃકરણથી અગોચર છે એવી વાત મહારાજે પંચાળાના ચોથા વત્રમતમાં કરી છે કારણ કે આપણા અને આપણા અંતઃકરણ માયક છે પ્રથમ એકાવનનું અને કાર્યનીનું પહેલું વધાર મત જ્યારે ભગવાન તો માહિતી પર છે એટલે ઉપનિષદમાં લખ્યું છે કે યતો વાતો નિવર્તન ત્યાં પ્રાપ્ય સહ જ્યાંથી મન અને વાણી પાછી ફરે છે એવું ભગવાનનું સ્વરૂપ છે કે ઉપનિષદમાં લખ્યું છે કે ન તત્ર ચક્ષુર ગચ્છતી ન વાઘ ગચ્છ ન મનો ગચ્છતી જ્યાં આપણી વાણી જ્યાં આપણી આંખ કે આપણે આપણું મન પચી શક્યું નથી એવું ભગવાનનું સ્વરૂપ છે તો અનુભવી પુરુષના વચનોમાં વિશ્વાસ એને કરીને જ ભગવાનનો નિશ્ચય થાય છે આવી વાત મહારાજે સારંગપુરના તેરમાં વચનમાત્મા કરી કે જેને સરશાસ્ત્રમાં વિશ્વાસ હોય એના થકી જ ભગવાનનો નિશ્ચય થાય તો ભગવાનની વાત આપણને શાસ્ત્રો થકી સમજાય પરંતુ શ્રીજી મહારાજ સર્વપરે ભગવાન છે એવું જ્ઞાન આપણને આપણા જે સનાતન ધર્મના જે શાસ્ત્રો છે વેદો ઉપનિષદો અઢાર પુરાણો વગેરે એમાં મહારાજનું નામ ન હોય એ સ્વાભાવિક છે કારણ કે મહારાજ સવા બસો વર્ષ પહેલાં પૃથ્વી પર પ્રગટ થયા અને શાસ્ત્રો હજારો લાખો વર્ષ પહેલાં લખાયેલા છે તો જેમ રામ ભગવાનનું નામ ઉપનિષદમાં ન મળે જેમ કૃષ્ણ ભગવાનનું નામ એ વાલ્મીકિ રામાયણમાં ન મળે કારણ કે ગ્રંથો પહેલાં લખાયા છે એવી જ રીતે શ્રીજી મહારાજનું નામ પણ રામાયણ ભાગવત મહાભારતી ગીતામાં ન મળે એની વાત આપણને આપણા સાંપ્રદાયિક ગ્રંથોમાં જ મળે તો સાંપ્રદાયિક થોડા ગ્રંથોને આધારે શ્રીજી મહાસપરે ભગવાન છે એવી થોડી થોડી વાતો આપણે છેલ્લે બપોરે કરેલી છેલ્લે આપણે એ પણ જોયું કે તાત્વિક દૃષ્ટિએ કે જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એ અંતિમ તત્વ છે એનાથી કોઈ પરતત્વ નથી અને એ જ તત્વ શ્રીજી મહારાજ છે એટલા માટે શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે હવે સર્વોપરી સમજવા માટે આપણે ત્યાર પછીનો મુદ્દો લઈએ ત્રીજો મુદ્દો એ છે ગોલો આદિક્ય જે ધામ આદિક જે ધામ એના કરતાં ઉત્કૃષ્ટ ધામ અક્ષરધામ અને એના અધિપતિ પૂર્ણ અધિપતિપૂર્ણપુરુષોત્તમ નારાયણ હોવાથી શ્રીજી મહારાજ એ સર્વોપરી ભગવાન છે આપણે જાણીએ છીએ કે નરનારનું ધામ એ બદ્રિકાશ્રમ છે વાસુદેવ નારાયણનું ધામ શ્વેદીપ છે લક્ષ્મીનારાયણ કે વિષ્ણુ ભગવાનનું ધામ એ વૈકુંઠ છે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનનું ધામ ગોલક છે અને મહારાજનું ધામ અક્ષરધામ છે અક્ષરધામ માટે વચરમતમાં બીજા બે ત્રણ શબ્દો આપણને મળે છે બ્રહ્મપુર મહોલ કે અક્ષરધામ તો આ બધા ધામ જુદા છે બધા ધામના અધિપતિ જુદા છે અને બધા ધામ કરતાં અક્ષરધામ એ સર્વોપરી છે સર્વોત્કૃષ્ટ છે અને એટલે અક્ષરધામમાં રહેલા પૂર્ણપુરષોત્તમ નારાયણ એ શિવજી મહારાજ હોવાથી એ સર્વોપરી છે આ મુખ્ય મુદ્દા સાથે આપણે આ ટોપિકમાં ચર્ચા કરીશું હવે એમાં જૂના મંદિરવાળા એવું સમજાવે છે કે શ્વેત દ્વીપ બદ્રિકાશ્રમ ગોલોક વૈકૂંટ અને બ્રહ્મપુર આ બધા પર્યાયવાચી શબ્દો છે પર્યાયવાચી શબ્દો એટલે સ્થાન એક જ હોય એક જ સ્થાન અથવા એક જ વસ્તુના જુદા જુદા નામ હોય દાખલા તરીકે પાણીના પર્યાયવાચી શબ્દો કયા કયા જળ નીર વારી વોટર પછી સલીલ આ બધાએ પાણીના પર્યાવરચક શબ્દો કહેવાય એક વસ્તુ માટે એક કરતાં જે વધારે શબ્દો બોલાય એને પર્યાવરચક શબ્દો કહેવાય ઘોડો ઘોડા માટે પર્યાવચીક શબ્દો કયા કયા અશ્વ પછી ઇંગ્લિશમાં હોર્સ પછી તુરંગ આ બધા હય એ પણ ઘોડાનો પર્યાવર્તીય શબ્દ છે અમદાવાદના પર્યાવર્તીય શબ્દો કયા કયા અમદાવાદ પછી કર્ણાવતી પછી શ્રીપુર આપણા સંપ્રદાયમાં એના માટે બે શબ્દો વાપરે શ્રીપુર અને શ્રીનગર અને અંગ્રેજીમાં અહેમદાબાદ તો અમદાવાદ કર્ણાવતી શિવપુર શ્રીનગર અહેમદાબાદ એ બધા અમદાવાદના પર્યાવરતી શબ્દો છે અમદાવાદ સ્થળ એક છે એના જુદા જુદા શબ્દો છે તો જૂના મંદિરવાળા એવું સમજાવે છે કે ગોલોક વૈકુંઠ બદ્રિકાશ્રમ શ્વેતદ્વીપ અને અક્ષરધામ એ એક જ સ્થાનના જુદા જુદા પર્યાવરતી શબ્દો છે સ્થાનિક જ છે એક જ સ્થાનના જુદા જુદા પર્યાયવાચી શબ્દો છે કો વૈકુટકો કો બદ્રીકાશ્રમ કો બદ્રિકાશ્રમ કો કો એક જ સ્થાન છે અને એક જ સ્થાનના જુદા જુદા શબ્દો છે થોડાક વર્ષો પહેલાં વડતાલની અંદર એક બહુ જ મોટા વિદ્વાન સંત થયા જેનું નામ છે શ્રી હરિજીવન સ્વામી એ હરિજીવન સ્વામી સંપ્રદાયની અંદર એટલો બધો પુરુષાહત કરેલો છે એનો એટલો બધો દાખલો કરેલો છે કે જેથી કરીને શિવજી મહારાજ છટકીને પણ સર્વોપરી ન થઈ જાય શ્રીજી મહારાજ છટકીને પણ સર્વોપરી ન થઈ જાય એના માટે પુરુષાર્થ સખત કરેલો છે જેમાં આતંકવાદીને જેલમાં પૂરેલા હોય ને એ છટકીનો જ એના માટે પૂરતો ઝાપતો રાખવામાં આવે તો એમ મહારાજને કદાચ સર્વપરી થવું હોય તો પણ ન થઈ જાય એવું એક અદભુત બંધારણ એ આ હરિજીવન શાસ્ત્રી અને બીજા એની મંડળીએ કરેલો છે એમણે એક પુસ્તક લખ્યું છે એ પુસ્તકનું નામ છે વજ્રમત ભૂમિકા તો સાડા ત્રણસો ચારસો પેજનું પુસ્તક છે અને વજ્રમત ભૂમિકાની અંદર ખૂબ દાખલો કરેલો છે કે મહારાજ પણ સંજોગોમાં સર્વોપરી નો જ થઈ જવા જોઈએ કોઈ પણ સંજોગોમાં કદાચ મહારાજને થવું હોય તો ન થઈ શકે એવું આયોજન એવું બંધારણ એવા શા શબ્દોના અર્થઘટન એમના વચનમંત ભૂમિકા નામના ગ્રંથમાં કરેલા છે એ પુસ્તક મેં વાંચેલું છે હમણાં જ એક પુસ્તક બહાર પડેલું છે એ સુરતની અંદર નાયન મુનિ મંડળ છે જૂના મંદિરનું સત્સંગ મંડળ છે એમણે પુસ્તક બહાર પડેલું છે પુસ્તકનું નામ છે અવતારવાદ લગભગ દોઢ કે બે વર્ષ પહેલાં લોકોએ પુસ્તક બહાર પડેલું છે આચાર્ય અજેત પ્રસાદના સિક્કા સહી સિક્કા સાથે પુસ્તક બહાર પાડેલું છે એમએ થયેલા બે વડતાલના બે સંતોએ પુસ્તક લખેલું છે અને એની અંદર પણ આ ઘટના એને સમજાવી છે કે બધા જ ધામો એકા છે અવચનંત ભૂમિકા અને અવતારવાદ જોકે અવતારવાદના પુસ્તકની બધી જ ભાષા એ વચનંત ભૂમિકાની છે શાસ્ત્રની જ ભાષા છે જે આપણને અવતાર દ્રોહીઓ કે વિમુખો કે અજ્ઞાન કો અજ્ઞાના રાજાઓ આપણને બધાય એવા શબ્દોના અંદર મૂકેલા છે બંડિયા છે અવતાર દ્રોહીઓ છે વિમુખો છે અને અજ્ઞાના રાજાઓ છે આવી બધી વાત ઉપમાવીને આપણને એમાં મૂકેલી છે તો આ ઉતારવાદના પુસ્તકમાં અને ભૂમિકાની અંદર એવું એ લોકોએ સાબિત કર્યું છે કે બધા ધામ એક છે એટલે ગોલોક વૈકુંઠ બદ્રિકાશ્રમ શેદ્વીપ અને અક્ષરધામ એ જુદી જુદી જગ્યા નથી જ્યાં વડોદરા અને અમદાવાદ એ જુદી જુદી જગ્યા છે વડોદરા અને અમદાવાદ એ સ્થાન જુદા જુદા છે પણ અમદાવાદ અને કર્ણાવતી બે સ્થાન જુદા નથી અમદાવાદ અને કર્ણાવતથી એક જ સ્થાનના બે નામ જુદા જુદા છે જેમ ઘી અને પાણી બે જુદી વસ્તુ છે એમ પાણી અને જળ એ બે જુદી વસ્તુ નથી પાણી અને નીર બે જુદી વસ્તુ નથી જેમ ગાય અને ઘોડો બે જુદી વસ્તુ છે એમ ઘોડો અને અશ્વ બે જુદી વસ્તુ નથી તો એણે એવું સાબિત કર્યું છે કે ગોલોક વૈકુળ ભદ્રકાશ્રમ શ્વેદીપ અને અક્ષરધામ એ પર્યાવાચી શબ્દો છે આ પર્યાવર્તીય શબ્દો અને એક જ સ્થાનના જુદા જુદા નામો છે એવું સાબિત કરવાની કેમ જરૂરિયાત પડી અમને એ હું તમને સમજાવું અમદાવાદ મેયર કોણ છે હે હા જેવું હોય તો આપણે અમથાભાઈ કરી હાલો ને એ કોઈ અમથાભાઈ નથી ને કોઈ તો અમથાભાઈ માનેલો કે અમદાવાદના મેયર હોય તો પછી કર્ણાવતીના મેયર કોણ હા કેમ અમથાભાઈ અમથાભાઈ કેમ પેલું તો અમ દા વા ના તો કર્ણાવતી શબ્દો જુદા છે તો બેના મેયર એક કેમના હોય હા સ્થાન એક છે તો શિપુરના મેહર કોણ અમથાભાઈ તો શિગરના શ્રીનગરના મેયર કોણ અમથાભાઈ તો અહેમદાબાદના મેયર કોણ અમદાવાદ બરાબર ને તો અમદાવાદ અહેમદાબાદ કર્ણાવતી શ્રીપુર અને શ્રીનગરના મેયર એક કે જુદા જુદા એક જ કેમ કારણ કે અમદાવાદ કર્ણાવતી શ્રીપુર શ્રીનગર અહેમદાબાદ એક જ સ્થાનના એક જ સ્થળના પર્યાવરતીય શબ્દો છે સમજાઈ ગયું એવી જ રીતે લોકો સમજાવે છે કે બદ્રિકાશ્રમ શ્વેપ વૈકુંઠ ગોલોક અક્ષરધામ એક જ સ્થાન છે એક જ સ્થાન છે એક જ સ્થાનના જુદા જુદા એ જુદા જુદા નામ છે એટલે અમદાવાદના મેયર અને કર્ણાવતીના મેયર જે મેયર છે એમ જ બદ્રિકાશ્રમના મેયર નરનારાયણ કૌર કે વાસુદેવ નારાયણ એ શ્વેદ્વીપના મેયર કૌર વૈકુંઠના લક્ષ્મીનારાયણ મેયર કહો કે પછી ગોલોકના કૃષ્ણ નારાયણ મેયર કહો કે અક્ષરધામના પુરુષોત્તમ નારાયણ મેયર કહો તો પુરુષોત્તમ નારાયણ લક્ષ્મીનારાયણ કૃષ્ણ નારાયણ નર નારાયણ અને વાસુદેવ નારાયણ એક જ છે વાસુદેવ એક જ છે જેમાં કારણ કે સ્થળ એક છે ગોલોક વૈકુંઠ બધિકાશ્રમ શ્વેદ અને અક્ષરધામ એક જ સ્થાન છે તો એક જ થાય એના અધિપતિ એક જ હોય ભલે કદાચ નામ જુદા જુદા બોલે ઘણા ઘણાને યોગેશ નામ બોલે પણ ઘરના એને બધા શું બોલતા હોય પિન્ટુ પિન્ટુ કહેતા હોય તો પિન્ટુ અને યોગેશ બે જુદી વ્યક્તિ નથી એમ નાનનારણકો લક્ષ્મી નારાયણ કહો કે સ્વામી નારાયણ એક જ છે બધું એક જ છે કારણ કે સ્થાન બધા એક છે એવું એમણે ગમે તેમ કરીને મચોડી મચોડીને બધું ના છે એક બધું એક છે સમજી ગયા બધા એક કેમ છે હા બધા શરબત પીધું છે ને મગજ ટાળું છે ને હવે આ મગજ ગરમ થઈ વાતો આવવાની છે હવે હા મગજ ગરમ થાય એ વાતો આવવાની છે કારણ કે ઊંધું બધા ઊંધા ઉઠા પણ છે ઊઠા બધા ઊંધા જ ભણાવે છે તો હવે આપણે સમજીશું કે ગોલોક વૈકુટ બધીકાશ્રમ શ્વેદ અને અક્ષરધામ કોઈ એક જ સ્થાન નથી પણ સ્થાન જુદા છે સૌ પ્રથમ આપણે સાબિત કરીએ ન કરતાં જે લોકો ગોલોકવાળામાં ગોલોકને માને છે વૈષ્ણવ એ લોકો એવું કહે છે કે વૈકુંઠ અમારથી જુદું છે વાળા એવું કહે છે ગોલોક અમારથી જુદું છે શાસ્ત્રમાં એવું લખ્યું છે કે બદ્રિકાશ્રમ જુદું છે શ્વેદ્વીપ જુદું છે વૈકુંઠ જુદું છે ગોલોક જુદું છે સ્થાન જુદા છે દરેકનો એરિયા જુદું છે દરેકના મુક્તો જુદા છે તો આપણે એવું કામ કરી દેવું ને ભાઈ આપણે નથી બદ્રિકાશ્રમમાં જવું નથી આપણે શેર દ્વીપમાં જવું નથી આપણે ગોલોકમાં જવું નથી આપણે વૈકુંઠમાં જવું આપણે દક્ષધામમાં જવું છે તો એ જે બધા લોકો છે એ બધા જ્યારે જુદા જુદા ધામ માને જ છે તો આપણે ડાપણું કામ કરો ને કરવાનું દાખલા તરીકે અમેરિકાવાળું માનતા હોય કે શિકાગો અને ન્યૂયોર્ક જુદા છે અમેરિકાવાળા એવું દ્રઢપણે માને છે કે શિકાગો અને ન્યૂયોર્ક જુદા જ છે બે વચ્ચે સેંકડો માઇલનું અંતર છે એના નકશામાં બે શેર જુદા જ છે તો તમે શું કામ કરો ના અમેરિકા ના ન્યૂયોર્ક અને શિકાગો ખાલી પર્યાય શબ્દો છે એક જ શહેરના બે નામ છે ભાઈ એ લોકો જ્યારે જુદા માને છે એ લોકો જ્યારે જુદા માને છે કે ન્યૂયોર્ક અને શિકાગો જુદા શહેર છે જુદા સ્ટેટમાં આવેલા છે બે વચ્ચે સેંકડો માઇલ અંતર છે તો પછી તમે શું કામ માનલો તો પુરાણોની અંદર ગોલોક વૈકુંઠ વગેરે જુદા છે બે વચ્ચેનું અંતર બતાવ્યું છે બંનેના નિરૂપણ જુદા છે બંનેના વર્ણન જુદા છે બંનેના મેયર જુદા છે દરેકની પ્રજા દરેકના મુક્તો જુદા છે આવી વાત લખેલી છે તો આપણે જોઈશું બ્રહ્મ વૈવટ પુરાણ લખોટ લખેલો બ્રહ્મ વૈવર્ત પુરાણ હું એનું તમને સરનામું આપું છું એડ્રેસ આપું છું કે એનો ખંડ અને અધ્યાય શું છે બ્રહ્મવૈબ પુરાણની અંદર એમાં એક બ્રહ્મખંડ છે બ્રહ્મખંડ અધ્યાય બીજો બ્રહ્મખંડ અધ્યાય બીજો શ્લોક છઠ્ઠો અને દસમો એમાં એવું લખ્યું છે કે તો દક્ષિણે સવ્ય પંચાશ કોટી જનત વૈકુંઠમ શિવ લોકષ્ટ તત્સમ સુમનો હરમ એમણે લેખવું છે કે આ દાખલા તરીકે ગોલોક છે આ ગોલોક છે બરાબર એની જમણી બાજુ પચાસ કરોડ યોજન નીચે વૈકુંઠ છે આ ગોલક હોય તો ગોલોકની જમણી બાજુ પચાસ કરોડ યોજન એક યોજન એટલે ચાર ગાઉ એક ગાઉ એટલે બે માઇલ તો પચાસ કરોડ યોજન નીચે વૈકુંઠ છે અને એની ડાબી બાજુ પચાસ કરોડ યોજન કહેતા કૈલાસ છે તો ગોલોક છે ગોલોકની જમણી બાજુ પચાસ કરોડ યોજન શું છે વૈકુંઠ અને ડાબી બાજુ શિવલોક કૈલાસ તો એનો અર્થ એવો થયો કે આ ગોલોક અને વૈકુંઠ એક છે કે જુદા 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 થયા ને તમારો બોચા છે ને આનંદ વચ્ચે પચીસ માઇલનું દૂર હોય તોય જુદા હોય તો પચાસ કરોડ યોજન અંતર છે પચાસ કરોડ યોજન એક યોજન એટલે ચાર ગાઉ થાય અને એક ગાઉ એટલે બે માઇલ થાય તો આ એટલું બધું ભેગું દૂર હોય ને તો ભેગું કેમનું થઈ જાય આ તો બ્રહ્મવેદ પુરાણમાં લખ્યું છે તો અને ભાગવત વગેરેમાં અથવા તો આ બ્રહ્મવેદ પુરાણ વગેરેમાં વિષ્ણુ પુરાણ વગેરેની અંદર બધા ધામનું નિરૂપણ જુદું છે તો પછી એ ક્યાંથી થઈ જાય વાસુદેવ મહાત્મ્યમાં પણ આ શ્વેદ્વીપ વગેરેના બદ્રિકાશ્રમ વગેરેના ધામ જુદા છે એનું નિરૂપણ કરેલું છે એટલે હકીકતની અંદર શાસ્ત્રોની અંદર પણ બધા ધામ જુદા છે એ લોકોમાં અક્ષરધામની લોકોને ખબર નથી બહુ પણ જ્યાં ગોલોક વૈકુટ બદ્રિકાશ્રમ શ્વેદ્વીપ એ ધામ તો જુદા છે એવા શાસ્ત્રોમાં નિરૂપણ છે હવે વત્રમતને આધારે આપણે જોઈએ કે આ ધામ એક છે કે જુદા વત્રમતને આધારે બોલું એની પહેલાં હું એક વાક્ય બોલું છું એ સાચું છે ખોટું તમારે બોલવાનું અને સાચું હોય તો શા માટે ખોટું હોય તો શા માટે ખોટું હોય તો એ વાક્યમાં શું ભૂલ છે એ તમારે કહેવાનું બરાબર સાંભળજો બરાબર એ વાક્યમાં શું ભૂલ છે ભૂલ તમારે પકડી પાડવાની બરાબર મારે પાણી પીવું છે તો હું પાણી મગાવું છું એ પાણી મગાવવા માટે એક વાક્ય બોલું છું સાંભળજો મારા માટે પાણી જળ નીર વારી સલીલ વગેરે લાવો આ વાક્ય સાચું કે ખોટું ફરી વખત મારા માટે પાણી જળ નીર વારી સલીલ વગેરે લાવો આ વાક્ય સાચું ખોટું હ કેમ ખોટું શું ભૂલ છે ચાલો બોલો બોલો પછી એમાં તમને તકલીફ છે હું બોલું મારે કઈ સમયની ખેંચ નથી ચાલો બીજા કોઈને વાક્યમાં ભૂલ શું છે કોણ બોલ્યું હા વગેરે વગેરે એક જ વસ્તુના પર્યાવર્તિત શબ્દો માટે વગેરે શબ્દ ના બોલાય હું એમ કહું મારે દૂધ ઘી માખણ શરબત વગેરે લાવો પાણી જળ નીર વગેરે લાવો એવું ના બોલાય સમજા સમજાય છે ને મારે જો જુદી જુદી વસ્તુ હોય કે પેન ડાયરી નોટ વગેરે લાવો પણ એક જ વસ્તુના પર્યાવર્તી શબ્દો માટે વગેરે શબ્દ ગુજરાતી ભાષામાં વપરાય જ નહીં ઇંગ્લિશમાં પણ ના વપરાય કોઈ પણ જવાબ એ ધારક એવું કેવું હોય કે પાણી જળ નીર વગેરે પર્યાવરતી શબ્દો છે તો વગેરે વપરાય તો વગેરે વગેરે પર્યાવરતી શબ્દો છે તો વપરાય પણ મારે માટે પાણી જળ નીર વોટર વગેરે લાવો ત્યાં વગેરે શબ્દ ના આવે સમજાઈ ગયું પાકો હું એક વાક્ય બીજું બોલું છું હાચું ખોટું બોલજો મારે આવતીકાલે અમદાવાદ કર્ણાવતી શ્રીપુર શ્રીનગર વગેરે શહેરમાં જવાનું છે હાચું ખોટું ખોટું એમ બોલાય કે મારે અમદાવાદ વડોદરા રાજકોટ નડિયાદ વગેરે જગ્યાએ જવાનું છે તો બોલાય પણ એક જ વસ્તુ માટે એક જ સ્થાન માટે અનેક શબ્દો વાપરીને વગેરે એ આદિ એ સર્વે શબ્દો વપરાય નહીં હવે વત્રમતના નંબર લખી લો હવે વત્રમતના નંબર લખી લો પ્રથમનું પહેલું પ્રથમનું પહેલું પ્રથમ નવમું પ્રથમ છપ્પન એક નવ છપ્પન ત્યાર પછી ઓગણસાઠ સાઠ ત્યાર પછી સારંગપુરનું દસમું અને પછી બીજા ઘણા બધા વતનમાં છે પણ આટલા વાક્યો આપણે હવે હું એકઝેટ વાક્ય વાંચું છું તમે જુઓ મહારાજના જ હું એકઝેટ વાક્ય વાપરું છું શ્રીજી મહારાજ વાક્યમાં કેવી રીતે બધું બોલ્યા છે જો હવે સાંભળજો પ્રથમનું નવું વચરામ છે અથવા તો પહેલાં પ્રથમનું પેલું જ બોલું જો વૈકુંઠ સાંભળજો વૈકુંઠ ગોલોક બ્રહ્મ મોહોલ એ આદિક જે એ આદિક એટલે એ વગેરે તો બધા એક કેવા જુદા જુદા કેમ એ આદિક શબ્દો વાપરો પ્રથમનું નવું મુજો ગોલોક વૈકુંઠ આદિક એટલે જુદા બરાબર પ્રથમનું ઓગણસાઠ જો બ્રહ્મ મોહોલ ગોલોક શ્વેત દ્વીપ એ આદિક સર્વે ધામ આવું જ્યારે બોલે આખું વાક્ય સાંભળો બ્રહ્મહોલ એટલે અક્ષરધામ ગોલોક શ્વેત દ્વીપ એ આદિક સર્વે ધામ તો સર્વે ધામ ક્યારે વપરાય એક કરતાં વધારે હોય તો હા હું એમ ન કહેવાય કે ભાઈ પાણી જળ નીર વગેરે એ સર્વે લિક્વિડ લાવો હું એ સર્વે વપરાય એ સર્વે લિક્વિડ લાવ તમે ઘી દૂધ તેલ એ સર્વે લિક્વિડ કહેવાય પણ એક જ વસ્તુ માટે સર્વે શબ્દ કેવું વપરાય તો જુઓ બ્રહ્મ મહોલ ગોલોક શ્વેપ એ આદિ સર્વે ધામ પ્રથમ સાઠ વૈકુંઠ ગોલોક બ્રહ્મ એ સર્વે ધામ અને આવા બીજા બધા જ વચારમાં છે પ્રથમ નવ પ્રથમ છપ્પન પ્રથમ ઓગણસાઠ પ્રથમ સાઠ પછી પ્રથમ અડસઠ સાર્મપુર એક સાર્મપુર દસ લોયા એક લોયા નવ લોયા અઢાર આ બધા વતરમાંની અંદર મહારાજે બતાવ્યું છે કે બધા ધામ જુદા થયા કે એક સમજાય છે ને એ આદિક એ સર્વે વગેરે શબ્દ વાપરેલા છે એનો અર્થ એક ધામ બધા જુદા છે હવે બીજું વાક્ય બોલું છું સાંભળજો એ સાચું કે ખોટું બોલવાનું સાચું કે ખોટું બોલવાનું આવતીકાલે મારે અમદાવાદ જવું છે તથા કર્ણાવતી જવું છે હા કેમ ખોટું તથા શબ્દ ક્યારે વપરાય બે વસ્તુ જુદી હોય તો હવે વત્રામાં લખો મધ્ય પિસ્તાલીસ મહારાજે લખ્યું છે કે બદ્રિકાશ્રમમાં તથા શ્વેત લઈ જઈને પણ કસર ટાળવી છે તો બદ્રિકાશ્રમ અને શ્વેત જુદા થયા મધ્ય અઢારમાં પણ બદ્રિકાશ્રમ તથા શ્વેત એ અને તથા વગેરે શબ્દો વાપરેલા છે મધ્ય અઢારમાં તો બધાને મુક્તો જુદા બતાવ્યા છે બધાને ધણી જુદા બતાવ્યા છે હવે એક વાક્ય બોલું છું સાંભળજો હાચું ખોટું શિકાગો હમણાં પ્રતિષ્ઠા થવાની છે ખબર છે ને તમે જવું છે જવું છે હા સાદું થવું જોવા મળે હમણાં સંતો ગયા હમણાં તો હવે સાંભળજો શિકાગોમાં પ્રતિષ્ઠા થવાની છે બરાબર હવે હું વાક્ય બોલું છું કે સામી બાપાની ઈચ્છાથી સંતો શિકાગો પ્રતિષ્ઠામાં અમદાવાદથી પણ જાય કર્ણાવતીથી પણ જાય શિવપુરથી પણ જાય અને શ્રીનગરથી પણ જાય આ છે ખોટું કેમ ખોટું પણ શબ્દ તો જ વપરાય એક બે વસ્તુ જુદી હોય કે સ્વામી બાપાની ઈચ્છાથી સંતો અમદાવાદથી પણ જાય ને સારંગપુરથી પણ જાય પણ શબ્દ બે વસ્તુને જુદી પાડે છે કે મારે મારે ઘી પણ લાવો ને દૂધ પણ લાવો પણ એવું ન કે મારા માટે દૂધ મારા માટે જળે પણ જળ પણ લાવો નીર પણ લાવો વોટર પણ લાવો સલીલ પણ લાવો પણ શબ્દ વ્યવસ્થિત જુદી જ પાડ દે સમજાઈ ગયું હવે લખો વત્રમત સારંગપુર ચૌદ શ્રીજી મહારાજ સાળંગપુરના ચૌદમાં વત્રમતમાં એવી વાત કરે છે કે ભગવાનની ઈચ્છાથી જેમ જય વિજય વૈકુંઠમાંથી આવ્યા સીધામા અને રાધિકા જેમ ગોલોકમાંથી પડ્યા એમ ભગવાનની ઈચ્છાથી તો અક્ષરધામમાંથી પણ આવે અક્ષરધામમાંથી પણ આવે એનો અર્થ એ થયો કે વૈકુંઠ ગોલોક અક્ષરધામ જુદા છે તો આ જુદા જ છે એટલું જ નહીં પણ મહારાજે સાર સિદ્ધિની અંદર જે વાત લખી છે એની વાત ના વચનવિધિમાં લખ્યું છે કે બ્રહ્મા રાખ્યા સત્યલોકમાં શિવને રાખ્યા કૈલાસ વિષ્ણુને રાખ્યા ભાઈ કુંઠ માયમાં આપ્યો જુજવો નિવાસ ઇન્દ્ર રાખ્યો અમરાવતી શેષજીને રાખ્યા પાતાળ જ્યાં જ્યાં કરી હરિય આગ્ઞા ત્યાં રહ્યા સુખે સદા કાળ બદ્રી તળે રાખ્યા ઋષિ ઈશ્વર નિરન મુક્ત રાખ્યા શ્વેત દ્વીપમાં ગોપ ગોપી રાખ્યા ગોલો કે મુક્ત સમીપમાં વચનવિધિમાં લખ્યું છે તો સ્પષ્ટ લખ્યું છે કે દરેક ધામોમાં જુદા જુદા મુક્તોએ મહારાજ રાખ્યા અને અક્ષર મુક્તને પોતાની સાથમાં રાખ્યા છે એનો અર્થ એ થયો કે બધા ધામ જુદા છે બરાબર હવે એક અદ્ભુત વાત મારે તમને કરવી છે કે શ્રીજી મહારાજે જે આપણને વાત કરી છે કે અનંત કોટી બ્રહ્માંડો છે પ્રત્યેક બ્રહ્માંડમાં ગોલોક છે વૈકુંઠ છે શ્વેદ્વીપ છે બદ્રિકાશ્રમ છે અનંત કોટી બ્રહ્માંડો છે પ્રત્યેક બ્રહ્માંડમાં ગોલોક વૈકુંઠ શ્વેદ્વીપ બદ્રિકાશ્રમ છે પણ અક્ષરધામ એક જ છે તમને થોડુંક સમજાવીશું જેવી રીતે ગુજરાતનું પાટનગર કહ્યું મહારાષ્ટ્રનું પાટનગર કહ્યું હા મુંબઈ રાજસ્થાનનું પાટનગર કહ્યું દહીપુર એમપીનું પાટનગર કહ્યું હા બહુ એટલે એ જેમ જુદા જુદા રાજ્યના જુદા જુદા પાટનગર છે પણ ભારતનું પાટનગર કહ્યું દિલ્હી દિલ્હી એક છેક હાથ અડધ એક જ પણ જેટલા રાજ્યો છે એટલા પાટનગર અઠ્યાવીસ રાજ્યો છે તો અઠ્યાવીસ પાટનગર બરાબર એ એ પાટનગરમાં રહીને એ મુખ્યમંત્રી હોય ગવર્નર હોય ચીફ સેક્રેટરી હોય એનું સંચાલન કરે એવા અઠાવીસ મુખ્યમંત્રી થયા અઠ્ઠાવીસ ગવર્નર થયા અઠાવીસ મુખ્ય સચિવ થયા કે જે અઠ્યાવીસ રાજ્યનું સંચન કરતા હોય પણ વડાપ્રધાન કેટલા એક જ રાષ્ટ્રપતિ કેટલા એક જ એ આખા દેશનું સંચાલન કરે બરાબર તો જે વાત મહારાજે લખી છે વચરમતમાં પંચાળાના પહેલાં વતનમાં લખેલો નંબર પંચાળોનું પહેલું વતન લખેલો તો શ્રીજી મહારાજે મેં એ વાત કરી છે કે આ બ્રહ્માંડના ત્રણ પટેલિયા છે ત્રણ પટેલિયા કોણ કોણ બ્રહ્મા વિષ્ણુ અને શિવ બ્રહ્મા ઉત્પત્તિ કરે વિષ્ણુ પાલન કરે અને શિવ સહાર કરે બરાબર તો બ્રહ્મા વિષ્ણુ મહેશ આ ત્રણ મુખ્ય દેવા બ્રહ્માના અધિષ્ઠાતા છે અને બીજા તેત્રીસ કરોડ દૈવ દેવતાઓ એમને મદદ કરે જેમ ગુજરાતનું સંચાલન ત્રણ મુખ્ય વ્યક્તિ કરે એ ગુજરાતના ગવર્નર એ ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાતના મુખ્ય સચિવ બાકી બીજા જે મિનિસ્ટર્સ હોય બીજા જે ધારાસભ્ય હોય કલેક્ટર્સ હોય મામલદાર્સ હોય અને બીજા સરકાર અધિકારીઓ હોય એ બધા આખા ગુજરાતનું સંચાલન કરવા મદદરૂપ થાય મુખ્યત્વે ત્રણ એમ આખા બ્રહ્માનું સંચાલન ત્રણ જણા કરે બ્રહ્મા વિષ્ણુ મહેશ અને બીજા તેત્રીસ કરોડ દેવી દેવતા ઇન્દ્રચંદ્ર વરુણ અગ્નિદેવ વાયુદેવ એવા બધા મદદરૂપ થાય તો મહારાજ પંચાળાના પહેલાં વચરમતમાં વાત કરે છે કે એક બ્રહ્માંડના ત્રણ પટેલિયા છે બ્રહ્મા વિષ્ણુ મહેશ તો આ બ્રહ્માંડની જે પ્રજા છે એ બધા બ્રહ્મા વિષ્ણુ મહેશને માને આ બ્રહ્માની પ્રજા કોને માને બ્રહ્મા વિષ્ણુ મહેશ કોની આજ્ઞા પાડે બ્રહ્મા વિષ્ણુ મહેશ બરાબર પણ એવા તો અનંતકોટી બ્રહ્માંડો છે તો અનંતકોટી બ્રહ્માંડોમાં અનંતકોટી બ્રહ્મા વિષ્ણુ શિવ થયા તો આ બ્રહ્માંડના બધા પ્રજાઓ બ્રહ્મા વિષ્ણુ શિવને માને પણ બ્રહ્મા વિષ્ણુ શિવ તો એનાથી અધિક છે ને માને જેમ ગુજરાતની પ્રજા ગુજરાતના મુખ્યમંત્રી ગુજરાતના ગવર્નર અને ગુજરાતના મુખ્ય સચિવને આજ્ઞા પ્રમાણ વર્તે પણ એ ત્રણ તો પાછા એની ઉપરની સત્તાવારને માને છે મુખ્ય વડાપ્રધાન અને ગવર્નર તો આવી વાત મહારાજે જે વથરમતમાં સમજાવી છે કે આ બ્રહ્માંડના અધિપતિ બ્રહ્મા વિષ્ણુ મહેશ માને પણ બ્રહ્મા વિષ્ણુ મહેશ તો એથી અધિષ્ઠાતા પુરુષોત્તમ નારાયણની આજ્ઞા પ્રમાણે વર્તે છે પછી મહાજા લખ્યું કે જેમ આ લોકનો કોઈ ચક્રવર્તી રાજા હોય એને કેટલા ગામડા છે ને અસંખ્ય ગામડા હોય જેમ ભારતમાં સાડા સાત લાખ ગામડા છે કેટલા સાડા સાત લાખ ગામડા તો સરપંચ કેટલા થયા સાડા સાત લાખ સરપંચ થયા એ તલાટી મંત્રી થયા એટલા સેવક થયા જે ગામનું સંચાલન કરે એ ગામડાનું સંચાલન ત્રણ જણા કરતા હોય એક તો ગામના સરપંચ તલાટી મંત્રી કે ગ્રામ સેવક તો આ ત્રણ એ ગામનું સંચાલન કરે પણ એવા તો સાડા સાત લાખ સરપંચ થયા સાડા સાત લાખ તલાટી મંત્રી થયા જે એક ગામ એક તલાટી મંત્રી ઘણી વખત બહુ નાના ગામ હોય તો બે ત્રણ ગામ એક તલાટી મંત્રી હોય પણ સરપંચ તો હોય તો એ ગામમાં એ સરપંચનું એના ગામમાં જ હાલે હો બાજુના ગામમાં ન હાલે ઘરમાં તેના ઘરમાં જ ન હાલતું હોય પણ તો એ બહુ બહુ તેના ગામમાં હાલે સરપંચનું એના ગામમાં બદલપુરના સરપંચનું એ બદલપુરમાં જ હાલે બાજુમાં ખડોધીમાં એનું કશું જ ન હાલે હાલે કશું હશું હાલું હાલે તો બદલપુરનું એના ગામમાં જ હાલે એમ આ બ્રહ્માંડના બ્રહ્મા વિષ્ણુ મહેશનું આ બ્રહ્માંડમાં જ હાલે બાજુના બ્રહ્માંડમાં એનું હાલે જ નહીં કશું જ ન હાલે અને એવા અનંત કોટી બ્રહ્માંડો છે અનંત કોટી બ્રહ્માંડોમાં અનંત બ્રહ્મા થયા અનંત વિષ્ણુ થયા અનંત શિવ થયા આ વાત કયા વતરમતમાં લખી છે પહેલું પંચાળાનું ના ના હવે લખો બ્રહ્મ વૈવત પુરાણ બ્રહ્મ વૈવત પુરાણની અંદર જે વાત મહારાજે વત્રમતમાં લખી છે એ જ બ્રહ્મ વૈવત પુરાણમાં લખી છે તો આપણે સવારે વાત કરી હતી ને કે તે એ શાસ્ત્રનો સાર છે કદાચ બધા શાસ્ત્રો આપણે ન વાંચી શકીએ પણ બધા જ સાર મહારાજે વત્રમતમાં મૂક્યો છે તો બ્રહ્મવૈવ પુરાણનું તમને એડ્રેસ આપી દઉં છું એટલે તમારે કદાચ કોઈ કહે તો એને કહેવા થાય બ્રહ્મવૈવ પુરાણની અંદર આવે છે એક પ્રકૃતિ ખંડ પ્રકૃતિ ખંડ અધ્યાય ત્રીજો પ્રકૃતિ ખંડ અધ્યાય ત્રીજો શ્લોક છ સાત અને આઠ શ્લોક છ સાત અને આઠ હવે સાંભળજો શું લખ્યું છે કે પ્રત્યેક રોમકૂપેશ વિશ્વાની નિખિલા પ્રત્યેક રોમકૂપેશ વિશ્વાની નિખિલા અદ્યાપી તેષાં સંખ્યા કૃષ્ણો વક્તો નહી ક્ષમા બહુ સહેલું સંસ્કૃત છે સમજાય એવું છે કે પ્રત્યેકમ પ્રત્યેક રોમ એટલે રૂવાડું તમાડો જે એમાં એક નીચે જોશો નાનું છિદ્ર હોય છે એને છિદ્રને કહેવાય કૂપ તો રોમ કૂપે સુવિશ્વા ને ચ અદ્યાપી તે કૃષ્ણો ભક્તો નહી ક્ષમ ભગવાનના એક રૂવાડાના છિદ્રમાં કેટલા બ્રહ્માંડો રહ્યા છે એની ગણતરી આજ સુધી કૃષ્ણ ભગવાન કરી શક્યા નથી સમજાડું જાગો છો ને જાગો છો ને તો પ્રત્યેક રોમકૂપેશ વિશ્વાને ચદ્યાપી તેમ સંખ્યા ચ કૃષ્ણો ભક્તું નહીં ક્ષમા ભગવાનના એક રૂવાડાના છિદ્રમાં કેટલા બ્રહ્માંડો રહેલા છે એની ગણતરી આજ સુધી કૃષ્ણ ભગવાન કરી શક્યા નથી હું ને તમે નહિ તમે જાણો છો પાણીનું એક ટીપું હોય ને પાણીનું એક ટીપું એમાં કેટલા એટમ હોય છે પૃથ્વી ઉપરની છ અબજ માણસની વસ્તી ચોવીસે કલાક એટમ ગણે તો ત્રીસ હજાર વર્ષ લાગે કેટલા કેટલા હં પાણીના એક ટીપામાં જેટલા એટમ છે ને જેમને ઘઉંનો ઢગલો ભર્યો હોય ઘઉંનો ઢગલો અને આપણે એક એક દાણા આપણે જો ગણવા હોય તો મોટો ઢગલો દાખલા હોલ ભરાય એટલો ઘઉંનો ઢગલો ભર્યો હોય અને આપણે એક એક દાણા ગણવા હોય તો કેટલા વર્ષ લાગે ધાર કે ગામની જેટલી વસ્તુ આપણે બધા એટલા છે કે હજાર દોઢ હજાર બેઠા છે અને આખો ઘઉંનો ઢગલો આખો ભરેલો હોય અને એક એક દાણા ગણવા હોય તો કાંઈ ત્રીસ હજાર વર્ષ લાગે બહુ બહુ તો છ મહિના વર્ષ ચાલો ને તો આ ટીપું હોય ને પાણીનું એક ટીપું એ ટીપા એ ટીપામાં એટલા એટમ છે એટમને ગણવા હોય તો પૃથ્વી ઉપરની છ બધ માણસની વસ્તી સતત ગણે ને તો ત્રીસ હજાર વર્ષ લાગે આવું કહે છે એટલા એટમ એટલા સૂક્ષ્મ હોય છે તો અહીંયા મહારાષ્ટ્ર કહે છે આ બ્રહ્મ વેદ પુરાણ કહે છે કે ભગવાનના એક રૂવાડાના છિદ્રમાં કેટલા બ્રહ્માંડો રહ્યા છે એની ગણતરી આ સુધી કૃષ્ણ ભગવાન કરી શક્યા નથી તો કેટલા બ્રહ્માંડો થયા હવે સાંભળ્યું હવે સાંભળવા જેવું જો હાર્ટ એટેકનું આવી જાય હવે આમાં હાર્ટ થોડુંક મજબૂત રાખજો હવે લખ્યું છે કે સંખ્યા ચેત રજસામસ્ત કદાચન સંખ્યા ચેત રજસામ બ્રહ્મ વિષ્ણુ શિવાદીના તથા સંખ્યા નવી સાંભળું શું કહ્યું કે રજકોણની સંખ્યા જેમ આ બ્રહ્માંડની રજકોણની સંખ્યા કેટલી હા સંખ્યા ચેત રજસ રજ એટલે રજકણ સંખ્યા ચેત રજસા મસ્તી વિશ્વાના કદાચન આ સમગ્ર વિશ્વની કેટલી રજકણ છે એની કોઈ સંખ્યા નથી તથા બ્રહ્મા વિષ્ણુ શિવા દેનામ તથા સંખ્યા નવેદ્ય આ બ્રહ્માની કેટલી સંખ્યા છે વિષ્ણુની કેટલી સંખ્યા છે અને શંકર ભગવાનની કેટલી સંખ્યા છે એની કોઈ ગણતરી નથી સમજાણું સમજાણું જેમ દાખલા તરીકે આપણે મંદિરનું જે કેમ્પસ છે એની રજકણ ગણવી હોય તો ક્યારે ગણી રહેવાય એટલે ખબર છે ને પેલું સૂર્યનું ચાંદડું પડે આપણા ઘરમાં એમાં પેલી જીની રજકણ દેખાય જોઈ શકો એ એવી રસકણ તમારા મંદિરના કે કેમ્પસમાં રહેલી જમીનની જો રજકણ ગણવી હોય તો ક્યારે ગણાય રહે જમીન ખોદવાની નહીં હોય ખોદવાની તો તો પાર જ ન પડે ખોદવામાં તો પાર જ ન પડે ઉપરની જેટલી રચકણ અરે ખાલી આ હોલ છે ને હોલમાં જેટલી રજકણ ગણ્યું તો ક્યારે ગણાય રે તો પછી ને ક્યારે ગણાય તો બધું આણંદ જિલ્લાની ક્યારે ગણાય તો ગુજરાતની ક્યારે ગણાય તો આખા ભારત દેશની ક્યારે ગણાય તો પૃથ્વી ઉપરની રચકણ ક્યારે ગણાય ખોદવાની તો નહીં જ ઉપરથી તો એની શે ગણતરી તો ચૌદ લોકોનું બ્રહ્માંડ છે તો બ્રહ્માંડની રચકણ ક્યારે ગણાય તો કેટલી રચકણ થઈ તો એ કહે છે કે સંખ્યા છે રજ સામસ્તે વિશ્વાના ન કદાચન બ્રહ્મ વિષ્ણુ શિવાદી નામ તથા સંખ્યા ન વેદ્ય કેટલા બ્રહ્મા છે કેટલા વિષ્ણુ છે કેટલા શંકર છે કોઈ સંખ્યા જ નથી આ કોણે લખ્યું છે કયા ગ્રંથમાં લખ્યું છે બ્રહ્મ વૈવાર એ મેં નથી લેખો ખબર છે તમને બ્રહ્મ વૈવાર પુરાણ મેં નથી લખ્યો તમને ખબર છે કોને લખ્યો છે કોણે લખ્યો છે બધા પુરાણો કોણે લેખા છે તો બ્રહ્મવૈવાદ એક પુરાણ છે મેં નથી લખ્યું આવું તમને ગપ્પા ના મારતા કે બધું તમે ગપ્પા મેં તો એડ્રેસ આપ્યું છે તમે ઘરે જઈને જોઈ દેજો કશી ગપ્પા નથી આ લોકો તો શાસ્ત્ર વાંચતા નથી લોકો આપણને કે ના તમે સામના અમતું ખોટું ખોટું શોધી કાઢ્યું બધું ખોટું શોધેલું છે તો બ્રહ્મ વૈવાદ પ્રાણ વ્યાજે લખવું છે મેં થોડું લખ્યું છે એક સ્કૂલની અંદર પ્રાથમિક શાળામાં ઓડિટિંગ આવ્યું એટલે શિક્ષણ અધિકારી એ સ્કૂલમાં કેવું ભણાવે છે એવું પૂછવા આવ્યા એક વિદ્યાર્થીને પૂછ્યું કે જનક રાજાના દરબારમાં ધનુષ્ય કોને તોડ્યું તો પેલો કે મેં ન તોડ્યું પેલા સાહેબે કીધું હું માનું છું કે તે નથી તોડ્યું પણ હું તને એમ પૂછું છું કે જનક રાજાના દરબારમાં ધનુષ્ય કોને તોડ્યું તો કે સાહેબ મેં ન તોડ્યું મહિનો રડવા સાહેબ કે તારે રડવાની જરૂરિયાત નથી ભાઈ હું તને એવું નથી કહેતો તે તોડ્યું પણ હું તને એમ પૂછું કે કોણે તોડ્યું તો મેંડો રડવા સાહેબ મેં તોડ્યું જ નથી પછી પહેલાં જે સાહેબ હતા એને ક્લાસના ટીચરને બોલાવ્યા મેં તમારા ક્લાસના પાંચમાં છઠ્ઠામાં ધોરણમાં ભણતો વિદ્યાર્થીને મેં પૂછ્યું છે કે જનક રાજામાં દરબારમાં રહેલું ધનુષ્ય કોણે તોડ્યું એ કહે છે કે મેં નથી તોડ્યું તમારો શું અભિપ્રાય છે તો પ્રાથમિક શાળાનો એ ક્લાસ ટીચર કે સાહેબ છોકરો બહુ હોજો છે અત્યાર સુધી કોઈ તોફાન કર્યું હોય એવી કોઈ ફરિયાદ આવી નથી એટલે આ ધનુષ છે પેલા જે ઓડિટિંગ કરવા આવ્યા તે આશ્ચર્ય તક થઈ ગયા શું ભણાવે છે આ લોકો પછી એ સ્કૂલના પ્રિન્સિપાલ હતા ને એને બોલાવ્યા સ્કૂલના પ્રિન્સિપાલને કે ભાઈ આ તમારે ક્લાસના વિદ્યાર્થીને મેં પૂછ્યું કે જનકના દરબારમાં ધનુષ્ય કોણે તોડ્યું એ કહે છે કે મેં ન તોડ્યું મેંડો રડવા અને ક્લાસ ટીચરવાળા એવું કહે છે કે છોકરો બહુ હોદો છે તોફાન કરેવો નથી એને ધનુષ નહીં તોડ્યું તો તમારો શું અભિપ્રાય છે તો કે એ છોકરો પાંચ સાત વર્ષથી આ સ્કૂલમાં છે હજુ સુધી એને કોઈ વસ્તુ તોડી નથી એટલે મારો પણ એ જ અભિપ્રાય છે કે એને ધનુષ તો નહીં તોડ્યું હોય આ સ્કૂલનું પ્રિન્સિપલ આવું કહે છે ખરું કહેવાય આ બધું તો એને સ્કૂલનો પછી રિપોર્ટ આપ્યો આગળનો જે શિક્ષણ અધિકારી હોય તમે જિલ્લાના જે શિક્ષણ અધિકારી એને રિપોર્ટ લખીને મોકલો કે ભાઈ આ સ્કૂલમાં હું ગયો હતો અને એમાં આવું આવું બન્યું છે તમારો શું અભિપ્રાય છે કે હું થોડુંક મૂકો નવું ધનુષ લઈ લો અને જે કાંઈ બિલ આવે બિલ આવે બિલ મોકલી આપણે આપણે જિલ્લા અધિકારી તરફથી આપણે બિલ ફાડી દઈશું એટલે ખબર પડે ને કે બ્રહ્મ વૈવત પુરાણ મેં નથી હમ બ્રહ્મ વૈવત પુરાણ વ્યાસ્ય લખ્યું છે અને વ્યાસ્ય એવું કે સંખ્યા ચેત રજ બ્રહ્મ વિષ્ણુ શિવાદી નામ સતત સંખ્યા નવેદ્ય તો કેટલા બ્રહ્મા છે કેટલા વિષ્ણુ છે કેટલા શિવ છે ને કોઈ સંખ્યા નથી જેમ જે ભારતમાં જેટલા ગામડા એટલા સરપંચ જેટલા ગામડા એટલા સરપંચ એમ જેટલા બ્રહ્માંડ એટલા બ્રહ્મા વિષ્ણુ ને શિવ તો બ્રહ્માનું ધામ સત્યલોક છે વિષ્ણુ ધામ વૈકુંઠ છે શિવનું ધામ કેટલા છે અને જુદા જુદા બધા ગોલોક બ્રહ્મપુર એટલે ગોલોક વૈકુંઠ બધી ક્યાં સમશે પ્રત્યેક બ્રહ્માંડમાં આ બધા ધામો છે અને બ્રહ્માંડના સમગ્ર પામી જવાનું પ્રાકૃત પ્રલયમાં આત્યંતિક પ્રલયમાં ખાલી ધામ ધામધામીને મુક્ત કે અક્ષરધામ સિવાય અક્ષરધામ રહેલા મહારાજ અને મુક્તો સિવાય બધું જ નાશ પામી જાય છે પ્રાકૃત પ્રલયમાં અનંત કોટી બ્રહ્માંડો નાશ પ્રાકૃત પ્રલયમાં એક બ્રહ્માંડ નાશ પામી જાય આત્યંતિક પ્રલયમાં અનંત કોટી બ્રહ્માંડો નાશ પામી જાય સમગ્ર માયુનું કાર્ય હંકે લે જાય અને પછી ધામધામીને મુક્ત જ રહે તો પછી ગોલો ક્યાંથી રહેવાનો વેંકુળ ક્યાંથી રહેવાનું શિવદેવ ક્યાંથી રહેવાનું બધીગ્યાશ્રમ ક્યાંથી રહેવાનું જેમ ગુજરાત ગુજરાતમાં ભૂકંપ થાય લોકો આખું ગુજરાત ધરતીમાં જતું રહે ધરતીમાં હમાઈ જાય તો ગુજરાતના મુખ્યમંત્રીની ઓફિસ ક્યાં અધરતા રહે એકલી એકલી આખું જ ગુજરાત જ્યારે જતું રહે તો મુખ્યમંત્રીનું ઓફિસ અધર રહે આકાશમાં તો જ્યારે આખું બ્રહ્માંડ નાશ પામી જાય તો બ્રહ્માંડની અંતર્ગત જે હોય બધું નાશ પામી જાય ગુજરાત આખું નાશ પામી જાય તો ગવર્નર હોય મુખ્યમંત્રી હોય કલેક્ટર હોય મામલદાર હોય એની બધી ઓફિસ એની ઓફિસ એની ફાઇલ એની પેન બધું જ જતું રહે કે પેન થોડી અધરતા રહે તો આ બ્રહ્માંડ જ્યારે બધું નાશ પામી જાય છે ત્યારે બ્રહ્માંડની અંતર્ગત જે કઈ લોકનું બ્રહ્માંડ એની બધું નાશ પામી જાય અને જ્યારે આત્યંતિક પ્રલય થાય ત્યારે અનંત કોટ બ્રહ્માંડો નાશ પામી જાય અને પછી તો ત્રણ વસ્તુ રહે છે ધામ ધામિન મુક્ત વત્ર મધ્યનું ચોવીસ લખી લઉં મધ્યના ચોવીસમાં વધારતમાં લખવું છે કે આત્યંતિક પ્રલય વખતે તો કેવળ અક્ષરધામ અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અને એ ધામમાં રહેલા મુક્ત સિવાય બીજું બધું જ માયાનું માયામાં કેલાઈ જાય છે તો આત્યંતિક પ્રલયની વાત મહારાજે પ્રથમ બારમા વચરમતમાં પ્રથમનું બાર પછી અંત્યનું દસમું વચરમત અને ખગોળ ભૂગોળના વચરમતની અંદર પણ મહારાજા પ્રાકૃત પ્રલયમાં શું શું નાશ પામી જાય છે આત્યાત્નિક પ્રલયમાં શું નાશ પામી જાય છે અને અંતે સૂર્ય છે એ આપણને સમજાવ્યું છે તો બીજા બધા ધામ નાશવંત છે જ્યારે અક્ષરધામ અવિનાશી છે બીજું ભાગવતની અંદર અને બ્રહ્મ વૈવત પુરાણની અંદર એ ઘટનાઓ આવે છે કે ગોલોકની અંદર સીધામા અને રાધિકા વચ્ચે ઝઘડો થયો આ પેલા સીધામા છે ને પેલા નહીં હોય પાછા સુદામા જે પોરબંદરના હોય છે ને કૃષ્ણ ભગવાન મિત્ર એ નહીં સીધામા એટલે ગોલોકને એક મુક્ત છે ગોલોકને એક મુક્ત છે રાધિકા પણ ગોલોકના મુક્ત એ બે વચ્ચે ઝઘડા થયા પરસ્પર સાપ થયો અને પૃથ્વી ઉપર બને આવ્યા એવી રીતે વૈકૂંઠમાંથી જય વિજયને સંકાદિકનો શાપ થયો અને જય વિજય પછી એ તમે રાવણ રૂપે અને કુંભકર્ણ રૂપે પૃથ્વી પર આવ્યા બધા તો ગોલોકમાં અને વૈકુંઠમાં માયાના ભાવ છે ત્યાં ઝઘડા થયા અક્ષરધામમાં કોઈ જઈ શકે એમ જ નથી નો એન્ટ્રી ટાયર્ડ સિક્યુરિટી છે ત્યાં તો માઇક સ્વભાવવાળા કામ ક્રોડ લોભ ઈર્ષાવાળો પહેરી શકે એમ જ નથી બહુ ટાયર્ડ સિક્યુરિટી છો ખબરદાર કોઈ બી આના બિનલાદેના કાર્યક્રમ પછી તો બહુ ટાઈટ સિક્યુરિટી થઈ ગઈ છે એટલે અક્ષરધામમાં કોઈ ત્યાં ભટકાઈ જાય એમ છે જ નહીં એટલે તમે માનતા હો કે ના આપણે તો બસ આપણે તો પહોંચી જવાના ના પહોંચી મામા નથી ઊભો જા ભાણી જતો ને અંદર હં અક્ષરધામમાં મામા ઊભા નથી દરવાજા ઉપર કે જા ખાનગીમાં કોઈ ખબર ન પડે ને તો રાત્રે અગિયાર વાગે આવજે બધા હું ગયા તો હું તો પ્યારી દઈશ એવું નથી ત્યાં ત્યાં તો ટાઈટ સિક્યુરિટી છે બરાબર તો મૂળ વાત આપણે કહેતા હતા કે અક્ષરધામ અવિનાશી છે તો બધા ધામ ખરા બધા ધામ ખરા પણ પ્રત્યેક બ્રહ્માંડમાં છે એવા અનંતકોટી બ્રહ્માંડો હોય તો અનંતકોટી ગોલોક થયા અનંતકોટી વૈખુટ થયા કોટી બદ્રીકાશ્રમ થયા અનંતકોટી શ્વેદીપ થયા પણ બધા ધામના એક મુખ્ય ઓફિસ જેમ ભારતના જેટલા રાજ્ય એટલા પાટનગર અને જેટલા જિલ્લા એટલા કલેક્ટર જેટલા કલેક્ટર એટલી ઓફિસ બરાબર પણ મુખ્યમંત્રીની આખા ગુજરાતમાં એક જ ઓફિસ પણ વડાપ્રધાનની તો આખા દેશમાં એક ઓફિસ એમ અનંતકોટી બ્રહ્માંડોના સંચાલન માટે દરેક બ્રહ્માંડમાં આ ચારધામ વગેરે હોય છે પરંતુ અક્ષરધામ એક જ છે જે અનંતકોટી બ્રહ્માંડનું સંચાલન ત્યાંથી બેઠા બેઠા ત્યાંના હેડ ઓફિસ એ શ્રીજી મહારાજની છે જેમ રાષ્ટ્રપતિની હેડ ઓફિસ દિલ્હી છે એ દિલ્હીમાં રહ્યા થકા આ બધા જ રાજ્યોના મુખ્યમંત્રી પછી ગવર્નર પછી કલેક્ટર પછી મામલતદાર પછી સરપંચ એ બધાનું સંચાલન મુખ્ય હેડ ઓફિસ દિલ્હીમાં કહેવાય એમ કોટ બ્રહ્માંડના તેત્રીસ કરોડ દેવી દેવતા એ બધાનું સંચાલન હેડ ઓફિસ અક્ષરધામમાં છે જ્યાં શિવજી મહારાજ અને ગુણાતીદાન સ્વામી અક્ષર અને પુરુષોત્તમ એ બે જ અનંતકોટ બ્રહ્માનું સંચાલન કરે છે તો આ બધા ધામ કરતાં અક્ષરધામ જુદું છે કે એક છે જુદું અને જુદું છે એટલું જ નહીં પણ સર્વોપરી છે કારણ કે બીજા ધામો નાશ પામી જાય છે અક્ષરધામ નાશ પામતું નથી બીજા ધામમાં મા એક ભાવ છે અક્ષરધામમાં કોઈ માયક ભાવ નથી તો એ અક્ષર ધામનો અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે અને એ જે અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે એના એ જ શ્રીજી મહારાજ છે જે અક્ષરધામમાં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે એ જ શ્રીજી મહારાજ છે ચાર વત્ર લખો જે અક્ષરધામમાં શ્રીજી મહારાજ છે એના એ જ રોમનો ફેર નથી લેશ માત્ર ફેર નથી જેવા અક્ષરધામમાં એવાદ આ પૃથ્વી ઉપર વત્રમત પંચાળાનું સાતમું વજ્રમત મધ્યનું તેરમું વજ્રમત જે તેજની વિશે મૂર્તિ છે એ જ આ પ્રત્યક્ષ મહારાજ છે અંત્યનું એકત્રીસમું વત્રમત જેમ ધામની મૂર્તિ ગુણાતી તેમ આ મૂર્તિ પણ ગુણાતી છે અને અંતનું આડત્રીસમો જે અક્ષરધામમાં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે એ જ આ તમારી સદેવ છે તમારા નયન ગોતે વર્તે છે ધામને વિશે રહે સ્વરૂપ આ સ્વરૂપમાં રોમનો ફેર નથી તો સર્વથી પર એવું છે અક્ષરધામ એ અક્ષરધામનો અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એ જ શિવજી મહારાજ એટલે શિવજી મહારાજ સ્વરૂપરી ભગવાન છે સમજાઈ ગયું સમજાઈ ગયું થોડું આ બધું હું જે બોલું છું બધું આમ લખેલું છે હું જે કાંઈ બોલું છે બધું જ આમાં છે રાત્રે ખાલી સાંભળી લેવાનું અને પછી શાંતિથી ધીરે ધીરે છાપું એક બાજુ મૂકીને ક્યારેક ક્યારેક વાંચવાનું અને બે ત્રણ વખત તમે વાંચશો એટલે ધીરે ધીરે આપણને એની ઘેર બેસી જશે હવે સર્વોપરી પાણાનો આપણે ચોથો મુદ્દો લઈએ સર્વોપરી પરિપાણા માટે આપણે પહેલી વાત એ કરી સાંપ્રદાયિક ગ્રંથોને આધારે બીજી વાત આપણે તાત્વિકના આધારે વાત કરી કે જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ પરબ્રહ્મ સૌથી પરતત્વ છે શ્રીજી મહારાજ છે એટલે સર્વોપરી ત્રીજી વાત આપણે કરી કે ગોલોક આદિક ધામ કરતાં અક્ષરધામ જુદું છે અને ઉત્કૃષ્ટ છે સર્વોપરી છે સર્વોપરી અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એ શ્રીજી મહારાજ છે એટલા માટે શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન હવે ચોથો મુદ્દો એમના જીવન અને કાર્યના આધારે તો શ્રીજી મહારાજનું આ બધી શાસ્ત્રોક્ત વાત એ કદાચ ધીરે ધીરે ઓછી સમજાય ન સમજાય થોડી ઘેર બેસે ના બેસે થોડું અઘરું છે પણ દ્રષ્ટિ પહોંચાડો તો કંઈ બહુ અઘરું છે નહીં ઘણું બધું જો કોમ્પ્યુટર અઘરું જ હતું ને તો આવડી ગયું સાયકલ શીખવી કેટલી અઘરી હતી તોય આવડી ગયું તમે નોકરી ધંધા કરવા લગ્ન કરવા બધા જ અઘરા હતા પણ તોય ધીરે ધીરે સેટઅપ થઈ ગયું બધું થઈ ગયું ને એમ આ થઈ જાય એમ પહેલે દિવસે સાયકલ શીખો તો કેટલી બીક લાગે હેઠા પડી જાય ખરો આમ હેન્ડલ હેન્ડલ આમ જાય તો પેડલનું વાલે પેડલ હરવા જાય તો હેન્ડલનું વાલે અને અમે ઉતરવું ને તો બોલાય મને આમ આવા કે મને હેઠું ઉતાર પડી જાય છે એમ પણ અત્યારે તો હેન્ડલ છોડીને સાયકલ ચલાવે છે કે નહીં હેન્ડલ એમ શરૂઆતમાં બધું અઘરું લાગ્યું શરૂઆતમાં અમે રોટલી શીખીએ ને એમ તો અમે સારું પરમા રોટલી શીખવાડે એમ તો છે ને આમ આમા બહુ ધ્યાન રાખે આમા આમ કરીએ ને તોય હાથ આઠ ખૂણા નહીં કરે બોલો તોય એમ આમ આમ બહાર આમ 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 કરે ને આમ તોય હાથાળ ખૂણા તો નીકળે જ એમ અને પછી તો આમ 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 કરે ને તો આટલી મોટી ગોળ રોટલી થઈ જાય એટલે એમ શરૂઆતમાં અઘરું લાગે શરૂઆતમાં પહેલી વાર આરતી ઉતારીએ ને આમ સાધુ ત્યાં પછી અંદર જોવા મળે પછી આમ ઘણી વખત આમ 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 ભગવાન આમાં જોવા જઈએ તો ઘરડી બંધ થઈ જાય તો આરતી સ્થિર થઈ જાય એ બધી ભેગી તો બોલવાનું બંધ થઈ જાય આમ બધું જ થવું જોઈએ ને એ નથી થતું પણ પછી આવડી જાય એમ બધું તમે અઘરું માનીને જો તમે છોડી દેશો ને તો જિંદગીમાં કશું નહીં શીખો જો અઘરું માનીને આ સંસારે લોકોએ છોડી દીધું તો આજુ આપણે ગુફામાં રહેતા હોત અઘરું માનીને જો માણસોએ પ્રગતિ ન કરી હોત તો આજે આપણે ગુફામાં જ રહેતા હોત અરે સાયકલની શોધ કરવી કેટલી અઘરી બોલો આટલી બે આંગળીની પટ્ટી ઉપર માણસ ઊભો રહ્યો તમે કલ્પના કરો પહેલીવાર જેણે સાયકલ બનાવી કેટલી અઘરી છે અને શરૂઆતમાં બધું જ અઘરું છે એમ આ તત્વજ્ઞાન છે આપણું સિદ્ધાંત છે આપણી ઉપાસને કે આ બહુ અઘરું આપણું કામ નહીં તો શોનું કામ છે મુસલમાનનું કામ છે તમારું કામ નથી તો આપણું જ કામ છે અને તમે તો કાર્ય કરતા હો છો તો તમામ મગજમાંથી પેલું ભૂસતું કાઢ નાખજો ભૂસતું ભૂસા બધા કાઢ નાખવાના કે બાપા મેળા પછી કંઈ કરવાનું રહ્યું નથી એ ભૂસુ કાઢ નાખજો બાપા મેળા પછી જ કરવાનું હા બાપા મેળા પછી હવે યજ્ઞો કરવાની જરૂરિયાત નથી તીર્થયાત્રા કરવાની જરૂરિયાત નથી ઊંધે માથે લટકવાની જરૂરિયાત નથી ભગવાનને શોધવા માટે ભગવાનને પામા માટે કશું જ કરવાની જરૂરિયાત નથી અનંત અનંત સાધનો કરવાથી જે ભગવાન સદ મળવા તે મળી ગયા છે હવે રાજી કરવા માટે એવું બધું કરવાનું છે રાજી કરવા માટે બધું જ કરવાનું છે અને એ આ બધી વાત છે અને થોડી થોડી દ્રષ્ટિ પહોંચાડે તો બધું સમજાય જવું છે પણ હવે આપણે જો થોડુંક વિચાર આ બધી વાત કંઈ જ્યાં ત્યાં જાહેર કરવાની ન હોય બધી આપણે સમજવાની વાત છે પણ હવે આપણે જે શિવજી મહારાજનું સરોવરિપણાની જે એક વાત એમના જીવન અને કાર્યના આધારે આપણે જોઈશું તો સૌ પ્રથમ તો મહારાજનું પ્રાગટ્યનું પ્રયોજન એક અદ્વિતીય છે શ્રીજી મહારાજ પૃથ્વી ઉપર પ્રગટ થયા એ બીજા અવતારો જે પૃથ્વી ઉપર પ્રગટ થયા એના કરતાં એનું પ્રયોજન વિશેષ હતું મહારાજે પોતે લખાયું છે કે દૂસરા જો અવતાર હોવા થા મહારાજ લખાયું કે દૂસરા જો અવતાર સો કાર્યકારણ હોવા થા લેકિન મેં જો પ્રગટ હોવા હું સો જીવો કો અજ્ઞાન કે નાશ કે વાસ્તે ભ્રમુખ કરને કે લીએ આત્યંતિક મુક્તિ દેને કે વાસ્તે અક્ષરાતી જો પુરુષોત્તમ નારાયણ સો આજ હમ મનુષ્ય જે હિસાબો તો શિવજી મહારાજે જે બીજા અવતારો શા માટે પ્રગટ થયા અને પોતે શા માટે પ્રગટ થયા એની વાત સમજાવી જેમ નૃષ્ય ભગવાન પ્રગટ થયા હિણા કપના નાશ માટે જેમ રામ ભગવાન પ્રગટ થયા રાવણના નાશ માટે કૃષ્ણ ભગવાન પ્રગટ થયા કણ કિશુપના નાશ માટે તો દૂસરા જો અવતાર હોવા થા સો કાર્ય કારણ હોવા થા લેકિન મેં જો પ્રગટ હોવા હું શું જીવ કો અજ્ઞાન કે નાશ કે વાસ્તે ભ્રમરૂપ કરવા કે લીધે અત્યંતિક મુક્તિ દેને કે વાસ્તે અક્ષરાતી જો પુરુષ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સો આજ હમ મનુષ્ય જે બય ના હો કારણ કે રામ ભગવાનને રાવણના દેહ મારી નાખ્યો છે રાવણના દેહનો નાશ કર્યો છે રાવણ જીવે છે કૃષ્ણ ભગવાને કન શિશુપાલના દેહનો નાશ કર્યો છે કન શિશુપાલ જીવે છે નૃષ્ય ભગવાને હિરણા કરશ્યપુના દેહનો નાશ કર્યો છે પણ હિરણા કરશ્યપુ આપણી અંદર જીવે છે આ રાવણ વૃત્તિ કામ આપણામાં છે અહંકાર વૃત્તિ હિણાકાશીપો આપણામાં છે લોભ વૃત્તિ દુર્યોધન આપણામાં છે તો જ્યાં સુધી આપણામાં કામ ક્રોધ લોભ ઈર્ષા રાગ દ્વેષ અહમ અને મમત્વ છે ત્યાં સુધી વિશ્વનો કોઈ પણ મનુષ્ય વિશ્વના કોઈ પણ ઇતિહાસમાં ગમે એટલી સમૃદ્ધિ ગમે એટલી સંપત્તિ ગમે એટલો વૈભવ ગમે એટલી ડિગ્રી અને ગમે એટલી સત્તા હોવા છતાં ક્યારેય સુખી થયો નથી અને ભવિષ્યમાં ક્યારેય સુખી નહીં થાય તો આપણને એક શાશ્વત સુખ પ્રદાન કરવા માટે મહારાજ કહ્યું કે હું પૃથ્વી ઉપર આવ્યો છું તો બીજા અવતારો કરતાં મહારાજનું પ્રાગટ્યનું પ્રયોજન એક વિશિષ્ટ છે બીજી વાત એમ અસાધારણ ઐશ્વર્ય શ્રીજી મહારાજના અસાધારણ ઐશ્વર્ય તેર લક્ષણો બતાવ્યા છે ગોપાલ સ્વામી હરી લીલા કલ્પતરોમાં સ્વામી પૂર્ણ પુરુષોત્તમ નારાયણના તેર લક્ષણો બતાવ્યા છે અને ગોપાલ સ્વામીની વાતોમાં પણ આ તેર લક્ષણો આપેલા છે પૂજ્ય વિવેક સાગર સ્વામી પણ આ પુરુષોત્તમ નારાયણના તેર અસાધારણ લક્ષણો પર ઘણીવાર કથા વાર્તા કરે છે લગભગ આણંદની અંદર પણ કદાચ એના ઉપર થોડાક વખત પહેલાંની કથા કરેલી અને સ્વામિનારાયણ પ્રકાશમાં પણ કોઈ જે સાગર સ્વામીના લેખ આ શ્રીજી મહારાજના અસાધારણ તેર લક્ષણો ઉપર પણ એમના ત્રણ ચાર લેખ પણ આવી ગયેલા છે તો આ તેર અસાધારણ લક્ષણો પણ આમાં બધું લખેલું છે પણ શ્રીજી મહારાજે અમદાવાદના પાંચમા વતરમતમાં અમદાવાદના પાંચમા વતરમતમાં અસાધારણ ત્રણ લક્ષણો બતાવ્યા છે પૂર્ણપુરુષોત્તમ નારાયણના એક છે સમાધિ પ્રકરણ શ્રીજી મહારાજનું જે સમાધિ પ્રકરણ છે મહારાજે અસાધારણ લક્ષણ બતાવતા સમજાયું કે અનેક જીવોને એના નારી પ્રાણ સંકેલીને સમાધિ કરાવી એ પુરુષોત્તમ નારાયણનું એક અસાધારણ લક્ષણ છે સમગ્ર વિશ્વનો ધાર્મિક કે આધ્યાત્મિક ઇતિહાસ જુઓ તો શ્રીજી મહારાજનું જેવું સમાધિ પ્રકરણ એવું વિશ્વના કોઈ ઇતિહાસમાં ક્યારેય બન્યું નથી ઘણા મહાપુરુષે કદાચ કોઈ ચમત્કાર બતાવ્યા છે પણ મહારાજે જે અર્થમાં સમાધિ કરાવી છે આપણે સવારે વાત કરેલી કે સમાધિ થવી કેટલી અઘરી છે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણ અને સમાધિ સાત અંગ સિદ્ધ કરો ને ત્યારે સમાધિ થાય આપણને તો એમને એમ થઈ જાય સભામાં નહીં થાય આપણને એમને થઈ જાય અને રાતે તો થઈ જ જાય છે પણ એ સમાધિ નહીં પણ જે નાડી પ્રાણ સંકેલી લેવાની સમાધિ કરવી કદાચ કોઈક વખત ક્યારે જેમ કૃષ્ણ ભગવાને જશોદાને મુખમાં બ્રહ્માંડ બતાવ્યું અને અર્જુનને જેમ વિરાટ સ્વરૂપ બતાવ્યું એમ એકાદ વ્યક્તિને ક્યાંક કોઈ કેવું દિવ્ય સ્વરૂપની પ્રતીતિ કરાવી છે પણ અનંત અવતારો પોતામાં પ્રગટ થતા હોય પોતાનામાંથી અને પોતામાં લીન થઈ જતા હોય અને આવા એક બેની સેંકડોની સમાધિ મહારાજે કરાવી છે અને સમાધિ પાછા બબે તન એમ તો ચાર ચાર છ છ મહિના સુધી આપણે ખાંડની ગુણો હોય ને એ જેમ થપ્પી કરી રાખીએ ને એમાં બધાને થપ્પી કરી રાખીએ ને પછી કોઈક આવે મહારાજ અમારા ઘરના આવ્યા છે કે જોઈ લો આમાં કોણ છે મહારાજ આ છે કે હાથ અડાડો એટલે બહાર આવી જાય કે જાઓ ચા પાઈને ઘેરે જમાડી દેજો તો આવી કેટલા મહિના સુધી સમાધિ થતી અને આ ઇતિહાસ કોઈ લાખ વર્ષ જૂનો કરોડ વર્ષ જૂનો નથી હમણાં સવા બસો બસ વર્ષ પહેલાં જૂનું શાસ્ત્રી મહારાજના વખતમાં બાર નંદ પંક્તિના સંતો મહારાજને મળેલા હતા શાસ્ત્રી મહારાજ તો હમણાં ગયા તો શાસ્ત્રી મહારાજના વખતમાં બાર નંદ પંક્તિના સંતો હતા તો કેટલો નજીકનો ગાળો છે આ કોઈ લાખો કરોડ જૂનો ઇતિહાસ હોય તો ગપ્પા હોય આ ગપ્પા નથી આ સંપ્રદાયના કોઈ પણ પુસ્તક લો એ પછી વડતાળવાળે બહાર પાડ્યું હોય કે કાળુપુરવાળે બહાર પાડ્યું હોય ગઢડાવાળે બહાર પાડ્યું હોય ભુજવાળે બહાર પાડ્યું હોય કે જુનાગઢવાળે બહાર પાડ્યું હોય શ્રીજી મહારાજના લીલા ચરિત્રનો કોઈ પણ ગ્રંથ લો એમાં સમાધિ પ્રકરણ આવશે આવશે ને આવશે જ તો એક શ્રીજી મહારાજનું સમાધિ પ્રકરણ એવું એક અસાધારણ પ્રકરણ છે જેમાં આનંદ અવતારો મહારાજમાંથી લીન થતા હોય મહારાજમાંથી પ્રગટ થતા હોય મહારાજમાં લીન થતા હોય એ પ્રતીતિ કરાવે છે કે મહારાજ એક સર્વપરિ ભગવાન છે તો આ સમાધિ પ્રકરણ બીજી વાત છે મહારાજમાં વાત કરી કે લક્ષા મનુષ્યોને નિયમનમાં વર્તાવવા એ પણ એનું અસાધારણ લક્ષણ છે કદાચ કાયદાથી કદાચ શાસનથી એ નિયમનમાં વર્તે પણ પ્રેમના શાસનથી બધાને નિયમનમાં વર્તાવા અઘરા છે તમારો દીકરો તમારું લોહી તમારું ધાવણ તમારું દૂધ તમારા ખોડામાં ઓછીને મોટો કહેલો તમારું સર્જન તમારું માનવા તૈયાર નથી જ્યારે શ્રીજી મહારાજ વખતમાં વીસ લાખ લોકોને મહારાજા સત્સંગને માર્ગે ચડાવ્યા અને કેવા બધા આ જોબન પગી જવા તમે કેવા કેવા લોકોને મહારાજ વશમાં વર્તાવ્યા દાદા ખાતર અને પિતાશ્રી એબલ ખાચર વગેરે હતા ને તો તલવારની ધાર કાઢી અને ધાર કેવી નીકળી છે જોવા માટે પહેલાં નમાજ પાડતા હતા માથા ઉડાડી દીધા ચાર પાંચ હવે આવા લોકોને મહારાજે જે સુધાર્યા એવા લોકોને મહારાજે નિમનમાં વર્તાવ્યા એક વખત સભામાં સુરાખાચર મોડ આવ્યા તો શરૂઆતના વર્ષોમાં મહારાજ પછી કેમ મોડ આવ્યો કે મહારાજ મારા બે બોર્ડ જ લઈ ગયું મહારાજ કે બહુ ખોટું કહેવાય બહુ દુઃખની બાબત છે સુરાખાચર કે મહારાજ દુઃખ લગાડવાની જરૂરિયાત નથી હું કોઈકના ચાર લેવા ગયો હતો ને એટલે મોડું થયું આવા જે લોકો હતા એવા લોકોને મહારાજે જે સુધાર્યા અને પૂછા વગરનું દાંતણ ન લે તો એવી એક પડી વસ્તુ કોઈને હાથ ન જાળે રહે તો એ મહારાજનું શાસન હજારો લાખો લોકોને નિયમનમાં વર્તાવા એ મહારાજનું અસાધારણ લક્ષણ છે અને ત્રીજી બાબત વાત કરી કે જે અક્ષરાધિક જે મુક્તો સામાન્ય તો બે રે ઘેટા જેવા તો ટોળામાં રહે ઘેટા તો રહે એક નાનો બાળક છે ને એક નાનો બાળક લાખ ઘેટા રાચીએ કે બોલો તમને હરવાડને જોયો છે ને બરો છોકરો છે ને લાકડી અમે રાખીને આમ આમ આગળ આગળ હેલો જાય ખબર અને પછી પાછળ બધા ઘેટા આવેલા જાય એક નાનો બાળક લાખ ઘેટાના હાંચી હકે આપણે જેવા લાખ ભેગા થાય ને એક સિંહને ન હાંચી વખે કે ચાલો આપણે બધું લાઈનમાં ઉભા રહી જાઉં ચાર બાજુ સિંહને બહાર નીકળવા જેવો નથી અરે બધું બહાર નીકળી જાય ને પેન બગડી જાય આપણે કે ચાલો સિંહને બહાર નીકળવા દેવો નથી હું નીકળવા નથી દેવો બુદ્ધ જનિન દ્વારા ઉપર તો લાખ માણસો ભેગા થઈને એક સિંહને ના આચવે તો શ્રીજી મહારાજે સિંહ જેવાને સિંહ જેવાને વર્તાવ્યા છે અરે કૂતરાના હું કેવું ખવડાવ્યું કેવા કેવા કદાચ રાંક હોય ગરીબ હોય ગુલામ હોય જેને કંઈક સ્વાર્થ હોય એ તો તમારી ગુલામી નીચે રે બીજા નોકરી ન મળતી હોય તમારે ત્યાં રહેતો હોય તો ગાળો બોલો અપમાન કરો તિરસ્કાર કરો ઉપેક્ષા કરો તો બિચારું રોટલાનું બટકું નથી મળતું એટલે તમારે ત્યાં નોકરી કરે તમારે ત્યાં મજૂરી કરે પણ જે સબળ હોય પ્રબળ હોય બુદ્ધિશાળી હોય લાખોપતિ હોય કરોડપતિ હોય એ તમારે ત્યાં હું કામે તમારી ગુલામી સહન કરે તો શ્રીજી મહારાજના પાંચસો પરમાંશો કોઈ સામાન્ય નહોતા કેવા હતા બ્રહ્માનંદ સ્વામી જબરજસ્ત બ્રહ્માનંદ સ્વામી કેવી શું એની તીવ્ર બુદ્ધિશાળી શતાવધાની હતા એક રાજ્યમાં જાહેર અને જબરજસ્ત રાજકવિનું બિરુદ મળતું એટલું સન્માન મળતું પાંચ કરોડની મિલકત એ વખતે હતી એ છોડીને મહારાજ પાસે આવીને બેઠા છે અને આંગળીના વેઢ હે ઈશારે આંખના ઈશારે નાચ્યા છે કૂતરા ન હું કેવું ખાવાનું હતું એવા બ્રહ્માનંદ સ્વામી એવા મુક્તાન સ્વામી મહારાજ કરતા ત્રેવીસ વર્ષે મોટા નિષ્કાન સ્વામી ત્યાગ વૈરાગ્યની મૂર્તિ આત્મા ભગવાન સ્વામી અખંડ આત્માને દેખનારા સ્વરૂપાન સ્વામી પણ એવા જ અરે તમ નરકના કુંડમાં જે નરકના કુંડ ખાલી કરાવી શકે એવા સચિદાન સ્વામી ઇન્દ્રને પાટુ મારીને વરસાદ વરસાવે એવા અને આપણા ગોપાલ સ્વામી અરે ઘેર હતા ને તો એ પેલા રાજા ટેક્સ વધાર્યો હતો ને તો બધાને જાડા પૈસા બંધ કરી દીધા અત્યારે હોત ને તો તમારો ટેક્સ વધારવા નો દે એવા ગોપાલ સ્વામી સાક્ષાત કૃષ્ણનો અવતાર અને કેવા અષ્ટાંગ યોગ સિદ્ધ ગ્રહણની ગતિને અટકાવી શકે એવા ગોપાલ સ્વામી હતા અરે ગુણાથી તો સાક્ષર સાક્ષર બ્રહ્મ કોટ બ્રહ્માંડો જેના રોમને ઉર્વાડન વિશે ઉડતા ફરે એવા અરે વ્યાપકારણ સ્વામી મરેલી ઘોડીને જીવતી કરી શકે એવા એક એક પરમહંસ જગતના ભગવાન થઈને પૂજાય એવા પરમહંસોને મહારાજે આંગળીના વેઢે નચાવ્યા છે આંખના ઈશારે નચાવ્યા છે એકસોને આઠ પ્રકરણમાંથી પસાર કર્યા છે આવા જે સમર્થ સબળ પ્રબળ બુદ્ધિશાળી શક્તિશાળી લૌકિક દ્રષ્ટિ આધ્યાત્મિક દ્રષ્ટિ અને એવા એકવીસ વર્ષના નવ યુવાનની એના એ અંકુશમાં રહે અને હાથ જોડીને બહાર રહે એ મહારાજનું અસાધારણ ઐશ્વર્ય છે સામર્થ્ય છે જેવું સામર્થ્ય મહારાજે જ બતાવ્યું અરે મહારાજા પરમંસએ તો બતાવ્યું અરે મહારાજના સત્સંગના છોકરાઓમાં પણ ગુણાતીનાયન સ્વામીએ કહ્યું કે સત્સિંગના છોકરા અમે જોઈ છીએ ત્યારે એવું લાગે છે કે અવતારો કરતાં વધારે ઐશ્વર્ય તેજ છે અરે ગુણાદિનાયન સ્વામી વાતમાં લખવું છે કે પૂરેના અવતારોએ કલ્યાણ કરે એવા કલ્યાણ તો આપણા સત્સંગમાં ડોસ્યું કરે એવું લખ્યું છે ગુણાદિતયન સ્વામી તો વાત એ છે કે શિવજી મહારાજનું સામર્થ્ય છે અસાધારણ લક્ષણ છે ત્યાર પછી ત્રીજો મુદ્દો છે મહારાજનું કાર્ય શ્રીજી મહારાજે કાર્યનું પેલું વતરમતમાં લખ્યું છે કે દસ મણ લોઢાની તલવાર હોય દસ મણ લોઢાની તલવાર હોય તો બુદ્ધિશાળી માણસનો તો વિચાર આવે કે આ તલવાર લઈને લડનારો પુરુષ કેટલો સુરવી હશે આપણે તો બે જણા ઉપાડે ઉપાડે ત્યારે તો ઉપડે દસ મણ લોની તલવારે એમને ઉપડે તેમાં હરી ઉપાડે એમ કે ઉપડી જાય દ મન લોઢાની તલવારે કાંડે ફેરો તો એનું કાંડું કેટલું બોલવાનું હશે તો કાર્યને એના પહેલાં વચ્ચે મતમાં મહારાજે આ વાત કરી છે તો એ કાર્ય ઉપરથી કારણનો મહિમા સમજાય તો શ્રીજી મહારાજનું એક અસાધારણ કાર્ય છે પૂરેના ઉતારો કરતાં કંઈક વિશિષ્ટ છે તો પેલું કાર્ય નંબર એક કે મહારાજે પોતાનું ભજન પોતાની હયાતીમાં શરૂ કરાયું છે પૂર્વના કોઈ અવતારો પોતાનો મંત્ર આપ્યો નથી જ્યાં વાત છે આ મંત્ર તમે ભજન કરજો જે થોડા ઘણાના ભક્તો હતા ભજન કરતા હતા પણ આમ આખો એક આદેશ આપ્યો કે આજથી તમે મારું ભજન કરજો અને મહારાજ કહ્યું રામાયણ સ્વામી ધામમાં ગયા પછી ચૌદ બહેના દિવસે જાઓ આજે સ્વામી નામનું ભજન કરજો અને મહારાજ કહેતા બાવીસ બાવીસ ત્રેવીસ ત્રેવીસ વર્ષે મોટા અરે રામાયણ સ્વામીના સમર્થ સદ્ગુરુ સંતો અને મહારાજને આમ એક પ્રશ્ન ઉઠાવ્યો નથી મહારાજ આ આ નવું ભજન ક્યાંથી અમે તો વર્ષોથી કૃષ્ણનું ભજન કરીએ છીએ અને નવું ક્યાંથી આવ્યું મહારાજ કે અમારું ભજન કરવાનું હવે એકવીસ વર્ષનો નવ યુવાન અને પોતાનું ભજન શરૂ કરાવે અને કોઈ પણ જાતના શંકા તર્ક સંશય વગર લોકોએ ભજન શરૂ કર્યું છે તો શ્રીજી મહારાજે પોતાની હયાતીમાં પોતાનું ભજન શરૂ કરાવ્યું એનું વિશિષ્ટ કાર્ય છે બીજું શાસ્ત્રોની રચના પોતાના હયાતીમાં પોતાના શાસ્ત્રો રચાવ્યા આગળ આપણે વાત કરી તો ઈશુના શાસ્ત્રો વર્ષો પછી લખાયા મોહમ્મદ પૈગમ્બરના શાસ્ત્રો વર્ષો પછી લખાયા મહાવીરના શાસ્ત્રો પાંચસો વર્ષ પછી લખાયા બૌદ્ધના શાસ્ત્રો છસો વર્ષ પછી લખાયા જ્યારે આગળના જે કોઈ મહાપુરુષોના શાસ્ત્રો પણ જ્યારે મહારાજની હયાતીમાં મહારાજના લીલાત્રી ગ્રંથો સત્સંગ જીવન ભક્તિ ચિંતા પણ મહારાજને હયાતીમાં લખાયું આ વાતાવરણ ગ્રંથનું સંપાદન મહારાજની હયાતીમાં થયું શિક્ષાપતિ પણ મહારાજની હયાતીમાં